नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુનું અપમાન કરનાર શિક્ષકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવા બાબત વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને કચેરી ખાતે આવેદનપત્ર અને પાર્થ સ્કૂલ થઈ જઈ રજૂઆત કરવામાં આવી. શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્ર શિક્ષક રાજુ ભટ્ટ દ્વારા ગત દિવસમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઓફલાઈન ભણાવતી વખતે રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીના ઇતિહાસની તોડી મરોડીને રજૂ કરી આઝાદીના હીરોને ઠેસ પહોંચાડવા હોવાથી આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમીબેન રાવત, માજી વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રવક્તા અમિત ગોટીકર, કોર્પોરેટર શ્રીમતી અલકાબેન પટેલ, શ્રી બાળુભાઈ સુર્વે, મહિલા પ્રમુખ નીલાબેન શાહ તેમજ કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓએ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ઇતિહાસ જોડે ચેડા કરી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ વિરોધનો પાઠ ભણાવતા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા અને તેના પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ દેશદ્રોહનો મુકદ્દમો પણ કરવામાં આવે તેવી વડોદરા શહેર કોંગ્રેસ માંગણી કરી હતી. વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી ત્યારે આ શહેર કોંગ્રેસના પ્રતિનિધિ પાર્થ સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા હતા અને કોંગ્રેસ પ્રમુખ રજૂઆત કરી હતી કે આજે અમે ગાંધીજીના માર્ગ તમારી જોડે વાત કરવા આવ્યા છીએ. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાન કરનાર સામે ભગતસિંહ બનતા અમને વાર નહીં લાગે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા સ્કૂલના ટ્રસ્ટી નિભાવત સાહેબ જોડે મૌખિક ટેલિફોન વાત કરવામાં આવી. શાળાના શિક્ષકને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવામાં આવે અને સ્કૂલમાં આવી કોઈ પણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં ન આવે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ટ્રસ્ટી તરફથી આ મુદ્દાને યોગ્ય રીતે ન્યાય આપી ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. નઝીર શેખ સાથે વડોદરા. પાર્સુલ જે શિક્ષણનો વેપાર કરતી સ્કૂલ છે, મોટા પાયે ફીઓ ઉઘરાઈને જ્યારે બાળકોને એજ્યુકેશન આપનારી આ ખાનગી સ્કૂલમાં મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી નહેરુજી માટે બાળકોને ઓનલાઈન જે ઇતિહાસ બનાવવામાં આવે છે એમની માટેનો, એમની જે જીવનશૈલી હતી, અહિંસ ગાંધીજીની વાત કરીએ તો અહિંસક વિચારધારાથી આજે દેશને લોકશાહી આપી. આજે લોકશાહીમાં જો ગાંધીજી, મહાત્મા ગાંધીજીનું અપમાન થતું હોય એ એમની માટે બીભત્સ વાતો આજના બાળકોને ઓનલાઈન શીખવાડવામાં આવતું હોય તો કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલ બંધ કરવી જોઈએ, કાં પછી રાજ ભટ્ટ નામના ટીચર છે એને તાત્કાલિકનો ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે ભારત દેશને સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીની, રાષ્ટ્રપિતાની વાત કરીએ તો આજે લોકો એમની અહિંસક વિચારધારા અને એમને વિચારોને વળગીને પોતાનું જીવન જીવતા હોય. ભારત દેશમાં ગમે તે પક્ષના પ્રધાનમંત્રી આવે પણ એ પ્રધાનમંત્રી પણ ગાંધીજીની વિચારધારાને વળગીને રહેવા માટેની અપીલ કરતા હોય ત્યારે એ જ ગાંધીના ગુજરાતમાં આજે ગાંધીજીનું અપમાન થતું હોય. અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે પ્રધાનમંત્રી જ્યારે ગાંધી જયંતિ હોય, ગાંધીજીના સ્વચ્છ અભિયાન હોય, બધું પોતાની સરકાર આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી લોકોને અપીલ કરતા હોય અને એ જ ગાંધીના ગુજરાતમાં વડોદરા શહેરમાં પાર્થ જે ખાનગી સ્કૂલ ઉગાડી લૂંટ ફીઓના નામે ચલાવે છે એમાં જો બાળકોને હું શિક્ષણ આપતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આ બાબતે નિવેદન કરવા તૈયાર નથી? તેમની કઈ વિચારધારા છે બહુ વિચારવાની જરૂર છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે ગાંધીના ગુજરાતમાં જે વડોદરા શહેરમાં જે અપમાન થઈ રહ્યું છે ગાંધીજી, તો એવા ટીચરો અને એવી ખાનગી સ્કૂલોને બંધ કરાવવી જોઈએ. કારણ કે બાળકોને ખોટું જ્ઞાન આપીને સમાજ બગાડવાનું કામ કરે છે. એની માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, તાત્કાલિકના ધોરણે સ્કૂલ પર એક્શન લો અને અમારી ડિમાન્ડ છે કે ભાઈ આ જે ટીચર છે એને સ્કૂલમાંથી બરતરફ કરો, નહીં તો સ્કૂલ બંધ કરો.